नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। आजे मारे तमने अत्यार सुधी में मैं ग्रामर ना क्या क्या टॉपिक तमने चलावी दीदा एनी मारे तमने आजे बात करनी छे। जो याद करो, साव शुरुआत नी अंदर ग्रामर में आपणे फंक्शन नी वात करी थी, तो पहला वेला ग्रामर नी अंदर मैं तमने फंक्शन ना त्रण टॉपिक करावी दीधा। पहलो टॉपिक एटले आइडेंटिफाई द फंक्शन, बीजो टॉपिक एटले रिस्पोन्स द सेंटेन्स, अने त्रीजो टॉपिक एटले कम्प्लीट द सेंटेन्स। आ फंक्शन आधारित त्रण टॉपिक छे ए आपणे જોયા હતા। આ એમાંથી બે ટોપિક છે એ પાર્ટ એ ની અંદર પૂછાય, એક ટોપિક છે એ પાર્ટ બી ની અંદર પૂછાય। તો પહેલો વેલો ગ્રામરનો ટોપિક ફંક્શન કર્યો, એ ફંક્શનના ત્રણ પ્રશ્ન એ આવી રીતે પૂછાય છે। એમના પછી મેં તમને ઓનલાઈનમાં જ આ WM ક્વેશ્ચનનો ટોપિક કરાવ્યો, જે પાર્ટ એની અંદર ત્રણ માર્કમાં પૂછાય। આ ફંક્શનનો ટોપિક આપણે ક્લાસરૂમની અંદર ભણ્યા હતા, આ WM ક્વેશ્ચનનો ટોપિક એ મેં તમને ઓનલાઈનની અંદર કરાવ્યો। ત્યારબાદ કનેક્ટિવ કન્જક્શન, આ કનેક્ટિવ કન્જક્શન પણ ત્રણ માર્કની અંદર મેં તમને ઓનલાઈન ટોપિક કરાવ્યું એમ જ કરાવ્યું છે। એના માટે તમામ કનેક્ટિવ કન્જક્શન એ મેં તમને કરાવ્યા। ત્યાર પછી આ જે ટોપિક છે પાર્ટ એનો કરેક્ટ ધ સેન્ટેન્સ, કરેક્ટ સેન્ટેન્સનો ચાર માર્કનો ટોપિક એ મારે તમને હવે પછીના લેક્ચરની અંદર કરાવવો છે। એ ટોપિક શું છે એ સાંભળી ગયો, તો કે તમને કોઈ પણ ચાર વાક્ય આપેલા હશે, આ ચાર વાક્યમાંથી ત્રણ વાક્યમાં કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હશે, પછી એ ફંક્શનની હોય, પછી એ કાળની હોય, અથવા તો એ ડિગ્રીની હોય, અથવા કોઈ કનેક્ટિવ કન્જક્શનની હોય, ગમે તે રીતે એની અંદર કોઈ ને કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક હશે, તો એ જે ચાર વાક્ય છે એમાંથી જે વાક્ય સાચું હોય એ તમારે ઓપ્શનમાં રાઇટ કરવાનું, ઓપ્શન એમનો પૂરવાનો, એને આપણે કહેશું કરેક્ટ ધ સેન્ટેન્સ। તો આ કરેક્ટ ધ સેન્ટેન્સ એ મારે તમને નેક્સ્ટ પીરિયડની અંદર ચલાવવું છે। તો પાર્ટ એની અંદર જે જે ગ્રામરના ટોપિક છે એમાંથી છેલ્લો ટોપિક આપણે લાસ્ટ કરેક્ટ ધ સેન્ટેન્સ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું। એટલે અહીંયા તમારા પાર્ટ એનું તમામ ગ્રામર એ ક્લાસરૂમની અંદર અને ઓનલાઈન બંને થઈને પૂરું થાય છે। હવે જોઈએ પાર્ટ બી। પાર્ટ બી ની અંદર પહેલો પ્રશ્ન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પાંચ માર્કનો, એ મેં તમને ફંક્શન કરાવ્યા, એ ફંક્શન આધારિત જ છે, ક્લાસરૂમની અંદર ફંક્શન કરાવ્યા એ ફંક્શન આધારિત ટોપિક છે। એમના પછી ચેન્જ ધ ટેક્સ, યાદ કરો ચેન્જ ધ ટેક્સમાં આપણે બે વસ્તુ કરાવી, એક ચેન્જ ધ ટેન્સ અને એક ચેન્જ ધ વોઇસ, આપેલા ફકરાને ફેરવો। આ ક્લાસરૂમની અંદર મેં તમને ચાર માર્કનું ચેન્જ ધ ટેક્સ કરાવ્યું પાર્ટ બીમાંથી, ત્યારબાદ મેં તમને ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ક્લાસરૂમની અંદર કરાવ્યું પાંચ માર્કનું, ત્યાર પછી ઇમેલ ઓર રિપોર્ટ આ મેં તમને ઓનલાઈનની અંદર પાંચ માર્કનું કરાવ્યું, ત્યાર પછી પબ્લિક સ્પીચ પાંચ માર્ક,
એમાંથી આ બે વસ્તુ ઓનલાઈનમાં કરાવી, આ ત્રણ વસ્તુ મેં તમને ક્લાસરૂમની અંદર કરાવી. તો પાર્ટ બીમાંથી 24 માર્કનું ગ્રામર, પાર્ટ એમાંથી 17 માર્કનું ગ્રામર. આ 17 માર્કમાંથી આ એક પ્રશ્ન છેલ્લો મારે ચલાવવાનો બાકી છે, જે હું આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશ. આ પાર્ટ બીની અંદર પણ એક પ્રશ્ન બાકી છે, જે છે એસે રાઇટિંગ. તો આવી રીતે પાર્ટ એ અને પાર્ટ બીના ગ્રામરના ટોપિક જેટલા ચાલ્યા છે એટલા મેં અહીંયા બોર્ડમાં લેખા છે. બે પ્રશ્ન તમારા ગ્રામરમાં બાકી રહ્યા. એક છે કરેક્ટ ધ સેન્ટેન્સ પાર્ટ એની અંદર, અને બીજું પાર્ટ બીની અંદર એસે રાઇટિંગ. એની અંદર કરેક્ટ ધ સેન્ટેન્સ, બીની અંદર એસે રાઇટિંગ. આ બે ગ્રામરના પ્રશ્ન પૂરા થાય એટલે તમારું તમામ ગ્રામર એ 12મા ધોરણનું પૂરું થાય. 12મા ધોરણનું ગ્રામર પૂરું થાય તો આપણે ફરજિયાત ટેક્સ્ટબુક પર આવવું પડે. તો મારી તમને રિક્વેસ્ટ છે કે તમારી આસપાસમાં કોઈ પણ બુક સ્ટોર હોય ત્યાંથી આપણી 12મા ધોરણની ટેક્સ્ટબુક એ તમે એક વીકની અંદર લઈ લેજો. એક વીકની અંદર આ બે ટોપિક છે આપણે પૂરા કરી દેશું. તો એક વીકની અંદર તમે આ ટેક્સ્ટબુક એ આજુબાજુના બુક સ્ટોરમાંથી લઈ લેજો. એટલે એક વીક પછી આ પૂરું થાય ત્યારે આપણે ટેક્સ્ટબુક એ ચાલુ કરી શકીએ. બસ આજના લેક્ચરમાં આટલું હું તમને કહેવા માગતો હતો. નેક્સ્ટ પીરિયડની અંદર કરેક્ટ ધ સેન્ટેન્સ જોશું. જય સ્વામી.